નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ નૈના, પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ છે ફર્સ્ટ સેમેસ્ટરની. હવે આપણું આજથી છે સેકન્ડ સેમેસ્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો તમારો સેકન્ડ સેમેસ્ટર ઇંગ્લિશમાં આપણો પહેલું જે યુનિટ છે જેનું નામ છે આઈ વિલ બી ધેટ, એ આપણે આ વિડીયો લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં આપણે જોઈએ તમારું પહેલું યુનિટ છે સેકન્ડ સેમનું આઈ વિલ બી ધેટ, કે હું પેલું બનીશ અથવા હું તે બનીશ. એક્ટિવિટી 1 છે તેમાં આપણે જોઈએ. એક્ટિવિટી 1 એમાં જુઓ, રિસાઇટ આફ્ટર યોર ટીચર. રિસાઇટ એટલે તમારે બોલવાનું છે, રિસાઇટ કરવાનું છે આફ્ટર યોર ટીચર. તમારા ટીચર બોલે ત્યાર પછી તમારે છે આ પોએમ છે તમને અહીંયા આપવામાં આવેલી છે રિસાઇટ કરવાની છે. એટલે તમારા શિક્ષક ટીચર જેમ બોલે એમ તમારે બોલવાની છે. જોઈએ શું છે એક્ટિવિટી 1માં. આઈ ટોલ્ડ ધેમ, આઈ એટલે મેં, અહીંયા હુંના અર્થમાંથી મેંના અર્થમાં છે આઈ ટોલ્ડ. તેલનું ભૂતકાળ રૂપ છે તેલ એટલે કહેવું, ટોલ્ડ એટલે કહ્યું, તેમ એટલે તેઓને, કે મેં તેઓને કે તેમને કહ્યું. શું કહ્યું? વેન આઈ ગ્રો અપ, વેન એટલે કે જ્યારે, આ એટલે હું, ગ્રો અપ, અહીંયા ગ્રો અપ એટલે મોટું થવું, કે હું જ્યારે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, કે હું શું નહીં બનું, સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક બનીશ નહીં. અહીંયા એક બાળકની વાત કરવામાં આવેલી છે આ પોએમમાં, કે જે મોટો થઈને છે શું શું બનવાની ઈચ્છા ધરાવે છે તે છે આપણને આ પોએમમાં દર્શાવવામાં આવ્યું છે. તો બાળક શું કહે છે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે હું શું નહીં બનું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, કે હું સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક બનીશ નહીં. ઓર અથવા તો સમવન એટલે કોઈક, હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, હુ એટલે અહીંયા જેના અર્થમાં છે સંયોજક તરીકે વપરાણું છે, કે હુ એટલે જે, રીડ્સ એટલે કે વાંચે છે ધ ન્યૂઝ ઓન ટીવી, ન્યૂઝ એટલે કે સમાચાર વાંચે છે, સેમાં, ટીવી પર સમાચાર વાંચે છે, વાંચે છે, એવું પણ હું કોઈક બનીશ નહીં એટલે કે ન્યૂઝ રિપોર્ટર બનીશ નહીં. બાળક શું કહે છે કે હું સાયન્ટિસ્ટ નહીં બનું અથવા તો ન્યૂઝ રિપોર્ટર પણ બનીશ નહીં. નો કે ના, આઈ વોન્ટ ટુ બી ફ્રી, કે મારે શું થવું છે, વોન્ટ એટલે ઈચ્છા છે, મને શેની ઈચ્છા છે, ફ્રી એટલે મુક્ત થવાની ઈચ્છા છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, મારે શું બનવું છે, હું શું બનીશ, ટ્રી એટલે કે વૃક્ષ બનીશ. જો તમને અહીંયા ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે બાળકને સાયન્ટિસ્ટ નથી બનવું, ન્યૂઝ રિપોર્ટર પણ નથી બનવું, પણ શું બનવું છે, આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, બાળકને એક ફ્રીલી હોય તેવું એક વૃક્ષ બનવું છે. તે સેટ, તો શું કહે છે, તેઓએ કહ્યું. તો મિત્રો અહીંયા તેઓ એટલે કોણ એ આપણને અહીંયા કહ્યું નથી, કે તે સેટ તેઓએ કહ્યું, યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ, કે ના તું ના બની શકે, તે તું ના કરી શકે. શું કહે છે તેઓ બાળકને, કે તું વૃક્ષ બની શકે નહીં. બીજી સ્ટાન્ઝામાં જુઓ, આઈ ટોલ્ડ ધેમ, કે મેં તેઓને કહ્યું, વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું ગ્રો અપ એટલે કે મોટો થઈશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, કે હું એરલાઇન પાયલોટ એટલે કે વિમાન ચાલક છે જે વિમાન ચલાવે એને શું કહેવાય, એરલાઇન પાયલોટ, તો હું વિમાન ચાલક બનીશ નહીં. અ ડાન્સર એટલે કે હું ડાન્સર, નૃત્યકાર બનીશ નહીં. અ લોયર એટલે કે વકીલ પણ બનીશ નહીં. ઓર અ ડોક્ટર, અને ડોક્ટર પણ બનીશ નહીં. નો કે ના, યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, કે યુઝ એટલે કે વિશાળ, વેલ્સ એટલે માછલીનું નામ છે, તમને ખબર છે વેલ માછલી આવે છે, તો શું કહે છે, યુઝ વેલ્સ કે વિશાળ વેલ માછલી છે, વેલ્સ છે, વિલ સ્વિમ ઇન મી, એ મારામાં શું કરશે, તરતી હશે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, હું એવો શું બનીશ, સમુદ્ર બનીશ, ઓશન એટલે સમુદ્ર. તો બાળક શું કહે છે કે જ્યારે હું, બીજી સ્ટાન્ઝામાં બાળક કહે છે આપણને કે હું મોટો થઈશ ત્યારે હું પાયલોટ બનીશ નહીં, ડાન્સર નહીં બનું, વકીલ નહીં બનું, કે ડૉક્ટર પણ બનીશ નહીં, હું શું બનીશ, એક એવો સમુદ્ર બનીશ, એવો ઓશન બનીશ, કે જેમાં છે વિશાળ વેલ્સ જેવી માછલીઓ છે એ તરતી હશે. તો સેકન્ડ સ્ટાન્ઝામાં બાળકને શું બનવું છે, ઓશન એટલે કે સમુદ્ર બનવું છે. ફર્સ્ટ સ્ટાન્ઝામાં બાળકને ટ્રી બનવું હતું, સેકન્ડ સ્ટાન્ઝામાં બાળકને બનવું છે ઓશન એટલે કે સમુદ્ર. ધે સે, કે તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, શું કહે છે, તેઓએ શું કીધું ફરીવાર બાળકને, કે ના તે તું ના બની શકે, તે તું ના કરી શકે. હવે ત્રીજી સ્ટાન્ઝા જોઈએ. આઈ ટોલ્ડ ધેમ, કે મેં તેઓને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, કે હું શું નહીં બનું, ડીજે બનીશ
નહીં, તમને ખબર છે ડીજે એટલે શું? ડિસ્ક જોકી, જે આપણે અત્યારે મેરેજમાં ને બધે ડીજે આવે છે તેની વાત છે અહીંયા, કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, હું ડીજે નહીં બનું, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર કે કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નહીં બનું, અ મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર પણ નહીં બનું, ઓર અ બ્યુટિશિયન, અને બ્યુટિશિયન પણ બનીશ નહીં. નો કે ના, સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી, સ્ટ્રીમ્સ એટલે કે ઝરણાઓ છે, ફ્લો એટલે વહેવું, એ શું કરશે મારામાંથી, થ્રુ એટલે મારામાંથી વહેશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, હું શું બનીશ, હોમ એટલે કે ઘર બનીશ, ઈગલ્સ એટલે ગરુડોનું, હું શું બનીશ, ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટન્સ, હું શું બનીશ, શેનાથી ભરેલો હોઈશ, ફૂલ ઓફ એટલે ભરેલો હોઈશ, વેલીઝ એટલે ખીણું, અને ફાઉન્ટેન્સ એટલે શું થાય, ફાઉન્ટેન્સ એટલે ફુવારાઓ, મતલબ અહીંયા ફુવારા એટલે જે ધોધ, પર્વત પરથી જે ધોધ, નદીઓનો જે ધોધ પડે છે તેના અર્થમાં છે અહીંયા. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ, હું શું બનીશ, માઉન્ટન્સ રેન્જ, માઉન્ટન્સ નહીં, પર્વતની વાત નથી, પણ હું રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે પર્વતમાળા બનીશ, એવું બાળક કહે છે. તો ત્રીજી સ્ટાંજા છે, ત્રીજી પંક્તિમાં બાળકને શું બનવું છે, બાળકને ડીજે નથી બનવું, કોમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવું, મ્યુઝિશિયન નથી બનવું, કે બ્યુટિશિયન પણ બનવું નથી, બાળકને શું બનવું છે, રેન્જ ઓફ માઉન્ટેન, બાળકને એક એવી પર્વતમાળા બનવું છે કે જેમાંથી ઝરણાઓ વહેતા હશે, જે ગરુડોનું ઘર હોય છે એને, જેને શું ફૂલી સોરી જે છે એ ખીણો અને ફુવારાઓથી ભરેલો હશે, એવી એને એક પર્વતમાળા બનવું છે. તે સેટ, તો તેઓએ શું કીધું ફરીવાર બાળકને, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, કે તે તું ના બની શકે, તું તે ના કરી શકે. જો આ ત્રીજી સ્ટ્રાન્ઝામાં ચિત્રમાં તમને દેખાય છે. હવે લાસ્ટ પંક્તિ છે આપણી સ્ટ્રાન્ઝા, આઈ આસ્ક ધેમ, કે મેં તેમને કહ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ, કે તમે શું વિચારો છો કે હું શું છું. જસ્ટ ચાઇ તે સેટ, તો તેઓએ શું કીધું, બાળક પૂછે છે, કોને પૂછે છે, જે વ્યક્તિઓએ છે બાળકને આ બધું બનવાની, બાળકની જે ઈચ્છા હતી વૃક્ષ બનવાની, ઓશન બનવાની અને રેન્જ ઓફ માઉન્ટેન બનવાની, તો તેઓએ જેઓએ ના પાડી તેમને બાળક એક પ્રશ્ન પૂછે છે કે તમે શું વિચારો છો કે હું શું છું. તો તેઓ શું કહે છે બાળકને, જસ્ટ ચાઇલ્ડ, કે તું શું છે, એક માત્ર એક બાળક છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી, અને તેઓએ શું કીધું, અને ચિલ્ડ્રન એટલે બાળકો હંમેશા આમાંની કોઈ પણ એક જ વસ્તુ બનતા હોય છે, વી વોન્ટ ધેમ ટુ બી, કે અમે જે છીએ તે જ વસ્તુ બાળક છે બની શકે છે, આવું છે તે લોકો તેમને કહે છે. તો મિત્રો અહીંયા આપણે આ પંક્તિ દ્વારા આ સંજ્ઞામાં આપણે એવું સૂચવવામાં આવ્યું છે કે બાળક છે, કોઈ બી બાળક હોય, તેમની પોતાની ઈચ્છા હોય છે મોટા થઈને કંઈક બનવા માટેની. તો આ બાળકની જેમ વૃક્ષ બનવાની ઈચ્છા છે, ઓશન બનવાની ઈચ્છા છે અને પર્વતમાળા બનવાની ઈચ્છા છે, એમ તેમ તમારી પણ ઘણી બધી ઈચ્છાઓ હશે કે મોટા થઈને કંઈક ને કંઈક બનવું હશે. પણ આપણી જે સમાજ છે અથવા તો આપણા જે મમ્મી પપ્પા છે, લોકો છે, તે આપણને કંઈક અલગ વસ્તુ બનાવવા માંગતા હોય છે. જેમ આપણા મમ્મી પપ્પા છે, પેરેન્ટ્સ છે, એ આપણને મોટા થઈને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હોય છે, કોઈકને એન્જિનિયર બનાવવા માંગતા હોય છે, તો હકીકતમાં બાળક છે એને કંઈક અલગ જ બનવું હોય છે. તો અહીંયા બાળકની જે ઈચ્છા છે એ માન્ય રાખવામાં આવતી નથી. અમુક જ પેરેન્ટ્સ એવા હોય છે કે જે તમારા પોતાના બાળકની ઈચ્છા પ્રમાણે તેને આગળ વધવા દે છે. અને જનરલી અત્યારે એવું જ થાય છે, આપણે બધાને ખબર છે કે જે મમ્મી પપ્પા કહે કે તારે આ જ કરવાનું છે, તો બાળકને એ જ કરવું પડતું હોય છે. તો અહીંયા આપણને એની વાત કરવામાં આવી હતી આ પોએમમાં. તો અહીંયા જે બાળક છે એને શું બનવું છે, ડીજે, કોમ્પ્યુટર પ્રોગ્રામર, ન્યૂઝ રિપોર્ટર, સાયન્ટિસ્ટ, ડૉક્ટર, ડાન્સર, એવું કંઈ પણ બનવાની ઈચ્છા છે નહીં, પણ બાળકને શું બનવું છે, ટ્રી, ઓશન અને રેન્જ ઓફ માઉન્ટેન બનવું છે. તો આપણે અહીંયા સરસ મજાની પોએમ જોઈ એક્ટિવિટી વનમાં. હવે જોઈએ એક્ટિવિટી વનની પી, ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. હવે તમારે ટીક કરવાનું છે, ઓપ્શન આપેલા છે. પહેલું જોઈએ, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા, કે બાળક છે પહેલી સ્ટાન્ઝામાં શું બનવા માંગે છે, પહેલી જે પંક્તિ હતી તેમાં શું બનવા માંગે છે. તો ટ્રી, ધ ઓશન કે અ સાયન્ટિસ્ટ, તો તમને ખબર છે પહેલી જ જે પંક્તિ હતી એમાં બાળકને શું બનવું હતું, વૃક્ષ બનવું હતું. તો જવાબ શું આવશે આપણો, અ ટ્રી. તો એમાં તમારે ટીક કરવાનું છે.
બીજું છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, કે બાળકમાં શું તરશે, તરતું હશે તો શું આવશે, ફિશ, વીડ્સ કે વેલ્સ? તો આપણે અહીંયા જવાબ આવશે વેલ્સ. ત્રીજું છે બ્લેન્ક હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટન્સ, કે કોની પાસે છે ખીણો અને ફુવારાઓ હોય છે, તો શું આવશે, અ માઉન્ટેન, ધ ઓશન કે અ હાઉસ? તો શું આપણો આન્સર આવશે, એ આવશે અ માઉન્ટેન, એમાં તમારે ટીક કરવાનું છે. ચોથું છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી બ્લેન્ક ઇન ધ થર્ડ સ્ટાન્ઝા, તે બાળક છે એ ત્રીજી સ્ટાન્ઝામાં ખાલી જગ્યા બનવા માંગે છે. તો ત્રીજી સ્ટાન્ઝા જે છેલ્લી હતી, ત્રીજી, એમાં શું બનવું હતું, એને અ ડૉક્ટર, અ બ્યુટિશિયન, અ માઉન્ટેન રેન્જ. તો ડૉક્ટર નહોતું બનવું, પણ શું બનવું હતું એને, અ માઉન્ટેન રેન્જ, એક પર્વતમાળા બનવું હતું. તો ત્રીજું છે સી, એમાં ટીક કરવાનું છે આપણે અ માઉન્ટેન રેન્જ. પાંચમું છે વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ ડિસ્કસ ઇન ગ્રુપ્સ, હવે તમારે જે નીચે તમને પીપલના નામ આપેલા છે ત્રણ, એ બી સી, અ મ્યુઝિશિયન એટલે સંગીતકાર, અ ડીજે છે અને સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક છે, તો આ લોકો શું કરે છે તે તમારે ગ્રુપમાં ડિસ્કસ કરવાનું છે. હવે છઠ્ઠું છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ ડુ યુ, સોરી, વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. હવે તમારે તમારા ગ્રુપમાં જણાવવાનું છે અને કહેવાનું છે કે તમે મોટા થશો જ્યારે, ત્યારે તમારે શું બનવાની ઈચ્છા છે, તમે શું બનવા માગો છો, તેની તમારે તમારા ગ્રુપમાં ચર્ચા કરવાની છે. સાતમું છે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ, કે તમને નીચેના જે આપેલું છે તેમાંનું કંઈ પણ એક વસ્તુ બનવું ગમશે, વાય, તો શા માટે? કલેક્ટ હેર આઈડિયાઝ, તમારા વિચારો છે કલેક્ટ એટલે કે ભેગા કરવાના છે. તો શું શું છે, ધ મૂન એટલે ચંદ્ર, ધ સન એટલે સૂર્ય, ધ સ્ટાર એટલે તારો, ને સ્કાય એટલે આકાશ. તો ચાર વસ્તુ આપેલી છે, તો તમારામાંથી કોને આમાંથી શું શું બનવું ગમશે અને શા માટે, એ તમારે આન્સર આપવાનો છે. તો અહીંયા ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે લખી નાખવાનું છે ખાલી તમને શું બનવું ગમશે. હવે આપણે જોઈએ એક્ટિવિટી ટુ, રીડ એન્ડ એન્જોય. તમને સરસ મજાનો અહીંયા પાઠ આપવામાં આવેલો છે. આપણે એક્ટિવિટી ટુમાં સરસ મજાની સ્ટોરી છે, જોઈએ શું છે. રીડ એન્ડ એન્જોય, વાંચો અને એન્જોય કરો, માણો. અ કી ટુ હેવન, તમારી એક્ટિવિટી ટુમાં જે તમને નાટક આપવામાં આવ્યું, પ્લે એટલે નાટક છે અહીંયા એક, તેનું નામ છે અ કી ટુ હેવન. કી એટલે ચાવી, હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગમાં જવાની ચાવી, એવું કંઈક તમારા પાઠનું નામ છે. અ પ્લે કૌંસમાં છે એટલે કે નાટક છે આ એક, સીન વન તો નાટક છે તો ખબર છે નાટકમાં સીન એટલે કે દ્રશ્ય હોય છે, તો તમારે સીન વન એટલે પહેલો સીન, દ્રશ્ય પહેલું આપવામાં આવેલું છે, તો ક્યાંનું દ્રશ્ય છે તમને કૌંસમાં નીચે લખેલું છે, જોઈએ. કિંગ્સ કોર્ટ, ક્યાંનું દ્રશ્ય છે પહેલું નાટકમાં, કિંગ્સ કોર્ટ, રાજાના દરબારનું. તેનાલી રામન, કોર્ટિયર વન એન્ડ કોર્ટિયર ટુ આર વેઇટિંગ ફોર ધ કિંગ, હવે તેનાલી રામન એક પાત્ર છે, પછી કોર્ટિયર વન છે અને કોર્ટિયર ટુ એટલે દરબારી વન અને દરબારી ટુ એટલે દરબારી બીજો, આર વેઇટિંગ ફોર ધ કિંગ, કોની રાહ જોઈ રહ્યા છે, રાજાની રાહ જોઈ રહ્યા છે. દેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પિટ્સ એન્ડ ડ્રમ્સ, અને ત્યારે શું થાય છે, ત્યાં સાઉન્ડ, અવાજ આવે છે, સેન ઓફ ટ્રમ્પિટ્સ, ટ્રમ્પિટ્સ એટલે તુરાઈ અને ડ્રમ્સ એટલે ડ્રમ, ઢોલ તમે જે કહો છો તે તમને ખબર છે, તમે ટીવી સિરિયલ્સમાં ને બધે જોયું હશે, જ્યારે રાજા છે દરબારમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે જે શરણાઈ જેવું વગાડવામાં આવે છે, લાંબી શરણાઈ જેવાનું, એને શું કહેવાય, તુરા એટલે કે ઇંગ્લિશમાં કહેવાય ને ટ્રમ્પિટ્સ, અને ડ્રમ જે ઢોલ વગાડવામાં આવે છે તે અહીંયા વાગે છે, એનો અવાજ આવે છે, શું કામ, રાજા છે એ દરબારમાં પ્રવેશ કરી રહ્યો હોય છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, હવે રાજા છે કોર્ટમાં વોક્સ એટલે કે ચાલીને આવે છે, એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ, અને બધા જ છે કોર્ટિયર્સ એટલે દરબારીઓ છે સ્ટેન્ડ અપ, શું કરે છે, રાજાને માન આપવા માટે ઊભા થાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ, તો તેનાલી રામન આપણે જે પાત્ર કીધું તે, અને કોર્ટિયર્સ બીજા જે દરબારીઓ છે, સી શું કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, રાજા છે અને શું કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તો યોર મેજેસ્ટી છે એ કોઈ પણ સત્તાધારી વ્યક્તિ હોય, સત્તા પર બેઠેલી વ્યક્તિ હોય એને માન આપવા માટે વપરાતો શબ્દ છે, જેમ આપણે ગુજરાતીમાં પૂજ્ય અને આદરણીય અને એવા શબ્દો યુઝ કરીએ છીએ, તેવી જ રીતે ઇંગ્લિશમાં પણ એવા વર્ડ્સ છે જેમાંનું એક છે યોર મેજેસ્ટી. તો રાજા છે એને શું કહેવાય, માન આપવા માટે વપરાતો શબ્દ છે યોર મેજેસ્ટી. તો તેનાલી રામન અને કોર્ટિયર્સ છે દરબારીઓ, એ રાજાને ગુડ મોર્નિંગ કહે છે. ધ કિંગ સે, તો રાજા છે શું કહે છે, ગુડ મોર્નિંગ, તેમને પણ સુપ્રભાત કહે છે.
वेर आर माई मिनिस्टर्स टूडे? आई विल डिस्कस द न्यू रोड प्रोजेक्ट विथ धेम. तो राजा छे हवे तेमने कहे छे कि वेर आर माई मिनिस्टर्स टूडे, કે વેર એટલે ક્યાં, માય એટલે કે મારા મિનિસ્ટર્સ એટલે કે મંત્રીઓ છે, મારા જે બધા મંત્રીઓ છે એ ટુડે એટલે કે આજે ક્યાં ગયા છે એવું પૂછે છે રાજા. આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, કે મારે તેમની સાથે ડિસ્કસ એટલે ચર્ચા કરવી છે. શેની? ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ, ન્યૂ રોડ જે નવો રોડ બનાવવાનો છે તેનો જે પ્રોજેક્ટ છે તેના વિશે મારે મારા બધા જ જે મંત્રીઓ છે તેની સાથે ચર્ચા કરવી છે. તો મારા બધા જ મંત્રીઓ છે ક્યાં ગયા છે આવું રાજા પૂછે છે. કોર્ટિયર ટુ સેઝ યોર મેજેસ્ટી, તો કોર્ટિયર ટુ છે બીજો જે દરબારી છે એ જણાવે છે રાજાને કે યોર મેજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ, કે એક મહાન જે સાધુ છે એ છે આપણા કિંગડમ એટલે રાજ્યમાં આ દિવસોમાં એક મહાન સાધુ આવેલો છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ, અને આપણા જે તમારા છે બધા જ મંત્રીઓ છે ક્યાં ગયા છે એ સાધુના કેમ્પમાં ગયા છે. હવે દરબારમાં છે, સોરી રાજ્ય છે, રાજાનું રાજ્ય, ત્યાં કોઈ એક મહાન સાધુ આવેલો છે તો બધા જ મંત્રીઓ છે રાજાના એ સાધુના કેમ્પમાં ગયા છે. ધ કિંગ સીઝ, તો આ સાંભળીને રાજા શું કહે છે, અ સાધુ, કે સાધુ, ગ્રેટ સાધુ, કે મહાન સાધુ, હુ ઇઝ ધીસ સાધુ, કે આ સાધુ કોણ છે, આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ, કે મને છે એ આ સાધુ વિશે કંઈ પણ ખબર છે નહીં, કે હું આ સાધુ વિશે કંઈ પણ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રામન, હવે રામન છે રાજા છે રામનને પૂછે છે કે રામન તને કંઈ ખબર છે આ સાધુ વિશેની. તો રામન શું કહે છે, યોર મેજેસ્ટી આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ, શું કહે છે, હર્ડ એચ ઈ એ આર હિયર એટલે સાંભળવું, એનું ભૂતકાળનું રૂપ છે હર્ડ, કે મેં સાંભળ્યું છે અબાઉટ ધીસ સાધુ, કે રાજાને રામન કહે છે કે મેં પણ આ સાધુ વિશે સાંભળ્યું છે. ઈ કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ, તે ક્યાંથી આવેલો છે, હિમાલયમાંથી આવેલો છે. ઈ કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, એ શું કરી શકે છે, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરી શકે છે, કોઇન્સ એટલે સિક્કાઓ, હોલીએસ એટલે પવિત્ર ભસ્મ, એન્ડ ફ્રૂટ્સ એટલે ફળો, ફ્રોમ ધ એર ક્યાંથી, હવામાંથી છે આ સાધુ સિક્કા પવિત્ર ભસ્મ અને ફળો છે એ ઉત્પન્ન કરી શકે છે. આવું રામન છે સાધુ વિશે રાજાને જણાવે છે. કોર્ટિયર વન સેઝ એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ ધી સ્ટેન્ડ એવરી ડે, અને શું કહે છે કોર્ટિયર વન દરબારી વન, અને આ જે સાધુ છે એનો જે ટેન્ટ છે એના ટેન્ટની આગળ રોજ એક લાંબી લોકોની હરોળ કે કતાર કે લાઇન જોવા મળે છે. તે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રીન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ, અને આ જો લોકો છે રોજ છે સાધુના ટેન્ટની બહાર લાઇન લગાવીને ઊભા રહે છે અને આ સાધુને શું ઓફર કરે છે, લોકો ગોલ્ડ કોઇન્સ સોનાના સિક્કા, ક્લોથ્સ એટલે કપડાઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રીન્સ એટલે અનાજ, વેજીટેબલ્સ એટલે શાકભાજીઓ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે સૂકા મેવાઓ સાધુને ઓફર કરે છે. કોર્ટિયર ટુ સીસ, તો દરબારી બીજો છે એ પણ કહે છે, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, કે આ સાધુ છે ક્યોર એટલે સાજા કરી શકે છે એની ઇલનેસ, કોઈ પણ ઇલનેસ એટલે કે બીમારી હોય એને પૂજા દ્વારા દૂર કરી શકે છે, મટાડી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર દેટ, પણ તમારે કોઈ પણ બીમારીનો જો સાધુ પાસે ઇલાજ કરાવવો હોય પૂજા દ્વારા તો તમારે છે સાધુને શું પે એટલે ચૂકવવી પડે છે, બિગ સમ એટલે મોટી રકમ એ પૂજા માટે સાધુને આપવી પડે છે, એટલે બહુ બધા મોટા વધારે પડતા પૈસા સાધુને આપવા પડે છે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ, તો રાજાને આ સાધુ વિશે આટલું બધું જાણીને શું થયું, ઇન્ટરેસ્ટ પડ્યો, રસ પડ્યો, તો તે શું કહે છે, ઇન્ટરેસ્ટિંગ છે, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, તો રાજા શું કહે છે, મારે આ સાધુ વિશે છે હજી વધારે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ બધા જ છે દરબારીઓ છે અને રાજા શું કહે છે, બટ યુ કેન ગો નાવ, કે તમે બધા છે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી, કે હું છે એ આ સાધુ વિશેની જે ચર્ચા છે એ કોની સાથે કરીશ, માત્ર રામન સાથે જ કરીશ. એટલે બધા જ દરબારીઓને રાજા છે જવાનું કહે છે. ધ કોર્ટિયર્સ લીવ, લીવ એટલે છોડવું, બધા જ કોર્ટિયર છે દરબારીઓ એ હવે દરબાર છોડીને જાય છે. હવે આગળ જોઈએ, ધ કિંગ સેઝ રામન વોટ ડુ યુ થિંક, કિંગ છે રાજા એ રામનને કહે છે, વોટ ડુ યુ થિંક, કે તું શું વિચારે છે, ઇઝ હી અ રિયલ સાધુ,
કે શું તે સાચો સાધુ છે? ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. ગુડ સાધુ એટલે કે સારા સાધુ હોય છે, સાચા જે સાધુઓ હોય છે એ ક્યારેય છે એની સર્વિસ એટલે એની સેવા માટે છે ચાર્જ એટલે કે પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. તો શું કહે છે રાજા રામનને? વી નીડ ટુ કીપ વોચ. ટુ કીપ વોચ એટલે નજર રાખવી. શું કહે છે રામનને? કે આપણે છે આ સાધુ પર નજર રાખવી પડશે. રામન સીઝ યસ યોર મેજેસ્ટી. શું કહે છે? કે હા મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. કે મને પણ એવું લાગે છે, ફીલ એટલે લાગે છે, સમથિંગ ઇઝ રોંગ કે કંઈક ખોટું છે. ધ કિંગ સેઝ રામન ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તો રાજા છે રામનને હવે આદેશ આપે છે. શું કહે છે? કે રામન તું છે યા સાધુના કેમ્પમાં જા એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. અને આ સાધુ છે એના વિશે વધારે માહિતી છે એ તું જાણીને લાવ. રામન સે સર્ટેનલી સર. તો રામન શું કહે છે? સર્ટેનલી એટલે કે ચોક્કસ, ક્યાં જરૂર. હવે છે આ પહેલો સીન હતો એ આપણે જોયો જે અહીંયા પૂરો થાય છે. તો પહેલા સીનમાં આપણે શું જોયું? રામન છે એ અને બીજા દરબારીઓ છે એ રાજાના દરબારનો સીન હોય છે. અને રાજાના દરબારમાં એક સાધુ વિશે વાત થાય છે જેના રાજ્યમાં આવેલો હોય છે. એ સાધુ છે હિમાલયમાંથી આવેલો હોય છે અને તે કોઈ પણ બીમારી છે એ પૂજા દ્વારા દૂર કરી શકે છે, પણ એના માટે એને ઘણી મોટી રકમ ચૂકવવી પડે છે. તો આ સાધુ વિશે છે એ જાણવાની જે તમામ જવાબદારી છે રાજા રામનને સોંપે છે. તો હવે આપણો સીન પહેલો અહીંયા પૂરો થાય છે, હવે સીન ટુ છે ચાલુ થાય છે. તો જોઈએ સીન ટુમાં શું છે. દ્રશ્ય બીજું છે આપણા નાટકનું, ધ વિલેજ. હવે વિલેજ એટલે ગામનું દ્રશ્ય આવે છે. પહેલો જે સીન હતો એ રાજાના દરબારનો હતો, બીજો જે સીન છે એ સાધુના કેમ્પનો છે કે જે ગામમાં સાધુ હતો, રહેતો હતો, રોકાયો હતો. ધ વિલેજ કે ગામ છે. અ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સફ્રન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. અ સાધુ, હવે સાધુની વાત કરે છે કે સાધુ કેવો હતો એનું વર્ણન કરે છે આપણને. વિથ અ લોંગ બિયર્ડ, બિયર્ડ એટલે દાઢી, લાંબી દાઢીવાળો. એન્ડ સેફ્રન કુર્તા, સેફ્રન એટલે કેસરી કલરનો કુર્તો પહેરેલો હતો. ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી, ઝાડની નીચે જે ઓટલો હતો ત્યાં એક લાંબી દાઢીવાળો અને કેસરી કુર્તો પહેરી અને સાધુ બેઠો હતો. ઇઝ આઈસ આર ક્લોઝ, અને તેની આંખો છે બંધ હતી. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ, અને થોડાક લોકો છે માણસો શું વેઇટિંગ રાહ જોઈ રહ્યા હતા સેની? ટુ ઓપન હિઝ આઈસ, એની આંખો, સાધુ છે આંખો બંધ કરીને બેઠો હતો તે આંખો ખોલવાની રાહ જોઈ રહ્યા હતા. બ્લેસ તેમ, અને તેના આશીર્વાદ મેળવવાની રાહ જોઈ રહ્યા હતા. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ, અને તેનાલી રામન એન્ટર થાય છે અને આ જે લોકો છે એમની વચ્ચે ઊભો રહી જાય છે, લોકોના ટોળા વચ્ચે. શું કામ? રાજાએ તેનાલી રામનને છે યાર સાધુ વિશે જાણવાનું કહ્યું હતું. તો અહીંયા ચિત્ર આપવામાં આવેલું છે. તો આ ચિત્રમાં તમારે જે સાધુ છે એ અહીંયા ઝાડ નીચે બેઠેલો હોય છે. તમને ઉપર જે વર્ણન કર્યું અહીંયા બ્લેક કલરના અક્ષરે છે કૌંસમાં આપેલું છે તે પ્રમાણે તમારે અહીંયા ચિત્ર દોરવાનું છે. જો અહીંયા નીચે લખેલું છે ઉપર આપેલ વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો, તો તમારે જાતે દોરી દેવાનું છે. હવે જોઈએ વિલેજર વન. તેનાલી રામન છે લોકોના ટોળામાં જઈને ઊભો રહે છે. તો વિલેજર વન સીઝ, ગામનો એક સભ્ય છે એ શું કહે છે? સાયલન્સ, લુક ધેર. શું કહે છે? બધા લોકોને સાયલન્સ કે શાંતિ રાખો, લુક ધેર કે ત્યાં જુઓ. ધ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ગ્રેટ સેન્ટ એટલે સાધુ સંત, કે મહાન સંત છે એ શું કરી રહ્યા છે? એની ડિવાઇન એટલે જે દિવ્ય છે આંખો ખોલી રહ્યા છે. ડિવાઇનનો મતલબ થાય છે દિવ્ય, આંખો ખોલી રહ્યા છે. એવરી વન બોઝ ટુ ધી સાધુ, બોઝ એટલે નમવું. બધા છે દરેક જણ છે એ સાધુને મસ્તક ઝુકાવે છે, નમન કરે છે. વિલેજર ટુ છે બીજો ગામનો જે નાગરિક છે શું કહે છે? સેઝ પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. શું કરે છે વિલેજર ટુ? સાધુ છે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે મૂકે છે સાધુની સામે. અ બિગ બેગ એક મોટું પ્લેસ એટલે મૂકે છે, મોટું બેગ મૂકે છે સાધુની સામે અને શું કહે છે? યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઇસ, એડવાઇઝ મી માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ રિચ. તો યોર હોલીનેસ એટલે છે માન આપવા માટે વપરાતો શબ્દ છે, જેમ આપણે આપણા કોઈ ધર્મગુરુઓ હોય કે પાદરી હોય એને માટે આપણે પૂજ્ય
કે પરમ પૂજ્ય એવા શબ્દો યુઝ કરીએ છીએ ગુજરાતીમાં, તેવી જ રીતે ઇંગ્લિશમાં વપરાય છે યોર હોલીનેસ. તો શું કહે છે સાધુને, યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધી સેક ઓફ રાઈસ. શું મૂકે છે તમને ખબર છે, કંઈક મૂક્યું હતું, તો શું મૂક્યું હતું, સેક ઓફ રાઈસ, રાઈસનો એક સેક એટલે કોથળો મૂક્યો હતો ભાતનો, ચોખાનો. અને શું કહે છે સાધુને, પ્લીઝ એક્સેપ્ટ, કે આ છે ચોખાનો જે કોથળો છે એને તમે એક્સેપ્ટ એટલે સ્વીકાર કરો. એડવાઇસ મી, એડવાઇસ એટલે મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ, કે હું કેવી રીતે રીચ એટલે પૈસાદાર બની શકું છું, પૈસાદાર બની શકું એના માટેની મને સલાહ આપો. એવો વિલેજર ટુ છે એક ચોખાનો કોથળો સાધુ સામે મૂકી અને કહે છે. અ સાધુ મેક્સ અ સાઇન ઓફ હિઝ આસિસ્ટન્ટ, તો સાધુ શું કરે છે પછી, જેવો વિલેજર ટુ છે કોથળો મૂકે છે ચોખાનો એની સામે, તો સાધુ છે ને આસિસ્ટન્ટ એટલે એના જે મદદનીશ છે બીજા, એને શું કરે છે, સાઇન, ઇશારો કરે છે સેના માટે, કોથળો લઈ જવા માટે. અને ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક, તો આસિસ્ટન્ટ છે એના મદદનીશ આ કોથળો છે એ લઈ જાય છે. હવે આગળ જોઈએ, સાધુ સેઝ ટુ ધી વિલેજર, હવે વિલેજર ટુ ને છે સાધુ શું કહે છે, માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. શું કહે છે, એને જે ગિફ્ટ આપી, સેને ગિફ્ટ આપી, સેક ઓફ રાઈસ ચોખાના કોથળાની, તો શું કહે છે, માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ, પ્લીઝડ વિથ એટલે નીથી ખુશ થવું, કે હું તારી ગિફ્ટથી ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી, અને શું કહે છે, હવે તું વરી એટલે ચિંતા ના કરીશ, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ, કે હું તને ડેફિનેટલી એટલે ચોક્કસપણે શું બનાવીશ, રીચ એટલે પૈસાદાર બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ, પણ જો તારે પૈસાદાર બનવું હોય તો આપણે શું કરવું પડશે, પરફોર્મ એટલે કરવું પડશે અ પૂજા, એક પૂજા કરવી પડશે, ક્યાં, એટ યોર હોમ, એટ યોર હાઉસ, તારા ઘરે. વિલેજર ટુ સેઝ થેન્ક યુ યોર હોલીનેસ, તો એને સાધુને શું કહે છે, આભાર માને છે. આઈ એમ સો લકી, અને શું કહે છે, કે હું બહુ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ ડુ, સોરી આઈ નીડ ટુ ડુ, અને શું કહે છે વિલેજર ટુ સાધુને, કે મને જણાવો કે મારે છે આ પૂજા કરવી હોય મારા ઘરે તો એના માટે મારે શું કરવું પડશે. સાધુ સેઝ, તો સાધુ શું કહે છે, ડિયર ચાઇલ્ડ, કે પ્રિય બાળક, નાવ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા, કે હવે મારે પૂજા માટે માત્ર શું જોઈશે, ટુ ગોલ્ડ કોઇન્સ, બે સોનાના સિક્કા જોશે. વિલેજર ટુ, ઇટ ઇઝ ઓલ રાઈટ, કે ઇટ્સ ઓલ રાઈટ, કે કંઈ વાંધો નહીં, ઠીક છે, આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઇન્સ, કે હું તમને બે સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ, હવે ગુજરાતીમાં સોરી હિન્દીમાં મૂકેલું છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા, જેમ સાધુ આપણે અહીંયા આવા આશીર્વાદ આપતા હોય છે, લક્ષાધિપતિ ભવ. સંસ્કૃતમાં છે લક્ષ એટલે લક્ષ્મી, અધિપતિ ભવ કે લક્ષ્મીનો અધિપતિ થાય એટલે કે પૈસાદાર થાય એવા આશીર્વાદ આપે છે. ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઇન્સ, અને વિલેજર છે ટેક્સ આઉટ એટલે બહાર કાઢે છે, ટુ ગોલ્ડ કોઇન્સ, બે સોનાના સિક્કા, એન્ડ ગીવ્સ ટુ ધી સાધુ, કોને આપે છે, સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, હવે આ ટોળામાં છે, લોકોના ટોળામાં કોણ ઊભું હતું, રામન પણ ઊભો હતો, તો રામન શું કરતો હતો, રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી, આ બધું છે કેરફુલી એટલે કાળજીપૂર્વક છે, રામન બધું જોઈ રહ્યો હતો. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન ટુ હિઝ પોકેટ, અને સાધુ છે બે સોનાના સિક્કા ક્યાં મૂકે છે, એના પોકેટમાં મૂકે છે. એન્ડ બ્લેસીસ ધ વિલેજર, અને વિલેજરને આશીર્વાદ આપે છે. રામન પુશિસ ધ ક્રાઉડ અસાઇડ, રામન શું કરે છે, પુશિસ એટલે પુશ એટલે ધક્કો મારે છે, ક્રાઉડ એટલે કેટલોકોનું જે ટોળું હતું એને રામન ધક્કો મારે છે અસાઇડ એટલે એક બાજુમાં. એન્ડ રશિસ ટુ ધી સાધુ, રસ એટલે દોડીને ધસીને જાય છે, કોના તરફ, સાધુ તરફ જાય છે. રામન છે ટોળાને ધક્કો મારી, એક બાજુ ધક્કો મારી એક બાજુ સાઈડમાં કરી અને સાધુ તરફ દોડીને જાય છે. હી ફોલ્સ એટ હિઝ ફીટ, અને છે એ ફોલ એટલે પડી જાય છે, ક્યાં, સાધુના ફીટ એટલે પગમાં પડી જાય છે, કોણ, રામન. હવે રામન શું કહે છે સાધુને, યોર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ, શું કહે છે રામનને સાધુને, કે યુ આર ધ ગ્રેટેસ્ટ, આપણે સુપરલેટિવ ડિગ્રી લાસ્ટમાં શીખાતા આગળના સેમમાં, ધ પ્લસ એડજેક્ટિવને શું લાગે છે, વિશેષણને ઈએસટી, તો ધ ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન સેન્ટ એટલે સાધુ. તો શું કહે છે રામન સાધુને, યોર હોલીનેસ, કે તમે છે આ વર્લ્ડના દુનિયાના સૌથી વધારે મહાન, સૌથી મહાન સંત સાધુ છો, પ્લીઝ બ્લેસ મી, કે મહેરબાની કરીને બ્લેસ મી, મને આશીર્વાદ આપો. સાધુ સેઝ ગેટ અપ માય ચાઇલ્ડ ટેલ મી યોર પ્રોબ્લેમ, તો સાધુ શું કહે છે રામનને, કે ગેટ અપ એટલે ઊભો થા,
ટેલ મી યોર પ્રોબ્લેમ, કે મને તારો પ્રોબ્લેમ, તારી સમસ્યા જણાવ. રામન છે, તો રામન શું કહે છે? માય લોર્ડ, આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ, કે મારી પાસે બધું જ છે, મારી લાઈફમાં મારી પાસે બધું જ છે. આઈ હેવ અ બિગ હાઉસ, મારી પાસે એક મોટું ઘર છે. અ લોટ ઓફ મની, બહુ બધા, ઘણા બધા, લોટ ઓફ એટલે ઘણા બધા પૈસા છે. એન્ડ અ હેપ્પી ફેમિલી, અને ખુશ નવા ફેમિલી પણ છે. બટ ડૂ સમથિંગ, પણ તમે કંઈક એવું કરો, શું? સો ધેટ, કે જેથી કરીને આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ, કે મારા મૃત્યુ પછી હું ક્યાં જઈ શકું? હેવન એટલે સ્વર્ગમાં જઈ શકું. હવે રામનનો પ્રોબ્લેમ શું હતો? હકીકતમાં રામનને કોઈ પ્રોબ્લેમ હતો નહીં, પણ એને છે આ સાધુની હકીકત બહાર લાવવી હતી. આ સાધુ છે ખોટો હતો, તો એની જે હકીકત બહાર લાવવી હતી લોકો સમક્ષ, એટલે લાસ્ટ રામન છે નાટક કરે છે. તો રામન શું કહે છે સાધુને? કે મારી પાસે બધું જ છે, ઘર છે મોટું, પૈસા છે, ફેમિલી છે, પણ તમે કંઈક એવું કરો કે જેથી હું મારા મૃત્યુ પછી ક્યાં જઈ શકું? સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયર. સાધુ શું કહે છે? તો મારા માટે બહુ જ ઇઝી છે, કમ નિયર, કે મારી નજીક આવો. રામન ગોસ વેરી નિયર ધ સાધુ. રામન છે એ સાધુની વેરી નિયર, એકદમ નજીક જાય છે. સડનલી, અને અચાનક શું થાય છે? સડનલી એટલે અચાનક, ઈ પ્લક્સ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. રામન છે પ્લક્સ આઉટ એટલે ખેંચી કાઢે છે, શું? અ હેર, એક વાળ ખેંચે છે. ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ, સાધુના વાળ દાઢી હતી એમાંથી રામન છે એક વાળ ખેંચે છે. સાધુ સીઝ, આહ, ઓચ, તો વાળ ખેંચે બિયર્ડમાંથી, દાઢીમાંથી. તો કોઈ બી વ્યક્તિ હોય તો તેનામાંથી આવો વર્ડ છે એના મોઢામાંથી નીકળી જાય, તો સાધુના મોઢામાંથી પણ શું નીકળી ગયું? આ આવું છે, એવો ઉદ્ગાર નીકળી જાય છે. ઈ હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી. હવે રામન છે એ જે વાળ છે સાધુની બિયર્ડનો, દાઢીનો, એ ઉપર પકડી રાખે છે. એન્ડ એડ્રેસીસ ધ ક્રાઉડ, અને એડ્રેસીસ એટલે અહીંયા સંબોધન કરે છે. ધ ક્રાઉડ એટલે ટોળાને, લોકોના ટોળાને વાળ ઊંચો કરી સાધુની બિયર્ડનો, દાઢીનો, અને શું કહે છે રામન? આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, કે હું છે ધ લકીએસ્ટ, સુપરલેટિવ ડિગ્રી છે, કે હું આ દુનિયાનો સૌથી વધારે નસીબદાર વ્યક્તિ છું. આઈ હેવ ધ મેજિકલ હેર, કે મારી પાસે શું છે? મેજિકલ હેર, જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન, અને આ જે વાળ છે એ આપણને છે ડિરેક્ટલી એટલે ડાયરેક્ટ ક્યાં લઈ જશે? હેવન, સ્વર્ગમાં લઈ જશે. હીઝ અ વેરી વેરી હોલી મેન, કે આ જે સાધુ છે એ કેવો છે? ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ હેવન, અને એની દાઢી છે એનો, એ દરેક વાળ છે, એક એક વાળ એ સ્વર્ગમાં જવા માટેની ફ્રી ટિકિટ છે, કે તમારે સ્વર્ગમાં જવું હોય તો કોઈ પણ પૂજા પાઠ કરવાની જરૂર છે નહીં. આ સાધુ છે એની દાઢીનો એ દરેક વાળ છે એ સ્વર્ગમાં જવાની ફ્રી ટિકિટ છે, એવું રામન છે લોકોને જણાવે છે. તો વિલેજર ટુ સેઝ, તો શું થયું? વિલેજર ટુ શું કહે છે? આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર દેન બીકમ રિચ ઇન ધીસ વર્લ્ડ, કે શું કહે છે? મારે પણ ક્યાં જવું છે? સ્વર્ગમાં જવું છે, રાધર દેન બીકમ રિચ ઇન ધીસ વર્લ્ડ, કે આ દુનિયામાં પૈસાદાર બનવું, એના કરતાં મારે ક્યાં જવું છે? સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ એલો મી ટુ પ્લક અ હેર, વે સાધુને કહે છે કે યોર હોલીનેસ મને પણ એલો એટલે રજા આપો, શું કરવાની? અ પ્લક, ટુ પ્લક એટલે તોડવાની, હેર, એક હેર તમારી દાઢીમાંથી એક વાળ તોડવાની મને પણ રજા આપો. ધ સાધુ પ્રોટેસ્ટ અલોટ બટ ધ વિલેજર ફ્લક્સ અ હેર, સાધુ છે પોતાની જાતને બચાવવાનો પ્રોટેસ્ટ, ખૂબ જ છે એ બચાવ કરે છે પોતાની જાતનો, પણ આ વિલેજર છે શું કરે છે? એની દાઢીમાંથી હેર છે વાળ તોડી લે છે. હી અગેઈન મેક્સ અ ક્રાય ઓફ પેન, ફરીવાર તેને છે એનાથી ચીસ પડી જાય છે, શું કામ? એની દાઢીમાંથી હેર ખેંચે છે એટલા માટે. વિલેજર થ્રી સેઝ, એ ત્રીજો વિલેજર કહે છે, ગામનો ત્રીજી વ્યક્તિ કહે છે, વન ફોર મી ટુ, કે એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી, હવે આ જે લોકોનું જે ટોળું હતું એ સાધુને ઘેરી વળે છે, સ્ક્રીમ લાઉડલી, અને સ્ક્રીમ એટલે બૂમો પાડે છે મોટે મોટેથી. રામન સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ, તો રામન શું કહે છે સાધુને? કે માય લોર્ડ, મહેરબાની કરીને તમારા ફોલોઅર્સ એટલે અનુયાયીઓ છે, તમારા શિષ્યો છે એને છે તમે વાળ તોડવાની ના પાડશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન, કે તેમને પણ સ્વર્ગમાં જવા માટેની ચાવી આપો. તો સાધુ ટ્રાઈસ ટુ એસ્કેપ, એસ્કેપ એટલે
છે એ સાધુ છે એ પોતાની જાતને બચાવવાનો એ ભાગવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન, એ પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ, કે લોકો છે તેની પાછળ દોડે છે. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ, અને જે ફેક ખોટો સાધુ હતો એ છે એની જીવન એની લાઈફ બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ, ચેઝ એટલે પીછો કરો, લોકો છે એનો પીછો કરે છે. તો રામને છે અહીંયા એક યુક્તિ કરી, કેવી યુક્તિ કરી, લોકોની આંખો ખોલવા માટે એની દાઢીમાંથી એક વાળ ખેંચી અને લોકોને કીધું કે આ છે વાળ છે એ સ્વર્ગમાં જવા માટેની ચાવી છે. તો બધા જ લોકોએ શું કર્યું, સાધુની દાઢીમાંથી વાળ ખેંચવાનું ચાલુ કર્યું, અને આ સાધુ ખોટો હતો એટલે તે છે ત્યાંથી ભાગી જાય છે પોતાનો જીવ બચાવવા. પછી છે રામન શું કહે છે, કહે છે લોકોને, રામન સે સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ, કે તો આ હતું આ સાધુની હકીકત, સાધુ વિશેનું સત્ય. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ, કે તેને માત્ર શું જોઈતું હતું, ઈચ્છતો હતો તે તમારા પૈસા અને તમારી ગિફ્ટ્સ. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, કે આપણે પૈસાદાર બનવું હોય તો શેનાથી બની શકીએ. રામન કહે છે લોકોને, વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ, કે આપણે સખત મહેનત કરીએ તો જ આપણે પૈસાદાર બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ, કે આપણે છે આપણી અર્નિંગ એટલે આપણે જે કમાણી છે આપણે જે પૈસા છે એ આવા ખોટા જે સાધુઓ છે એમને આપવાની કોઈ જરૂર નથી. વિલેજર ટુ સેઝ ઓહ માય ટુ ગોલ્ડ કોઇન્સ, વિલેજર ટુએ જે પૂજા માટે એને બે સોનાના સિક્કા આપ્યા હતા તો શું કહે છે કે મારા બે સોનાના સિક્કા ગયા. રામન સેઝ ડોન્ટ વરી, તો રામન શું કહે છે, ડોન્ટ વરી કે ચિંતા ના કરીશ, ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ, એમ કે રાજાના જે માણસો છે તે તેને અરેસ્ટ કરશે, એની ધરપકડ કરશે. એવરી વન વિલ ગેટ હિઝ મની બેક, અને દરેકને છે એ પોતપોતાના પૈસા છે પાછા મળી જશે. રામન ગોઝ બેક ટુ ધ કોર્ટ, અને પછી રામન છે પાછો રાજાના દરબારમાં પાછો ફરે છે. તો અહીંયા આપણને શું શીખ મળી કે આપણે તમને બધાને ખબર છે કે અત્યારના જમાનામાં છે આપણે બધા છે આવા ખોટા સાધુ હોય તો એના બધા ઉપર છે આપણે ઇઝીલી ટ્રસ્ટ કરી દઈએ છીએ. તો આપણને અહીંયા એ શીખ મળી કે આવા કોઈ પણ ખોટા સાધુ હોય તેમના પર વિશ્વાસ કરી અને આપણે જે પૈસા છે તેમને આપવાની જરૂર નથી. તમારે પૈસાદાર બનવું હોય તો આપણે શું કરવું પડશે, સખત મહેનત કરવી પડશે તો જ આપણે પૈસાદાર બની શકીશું. આવા સાધુઓ પાછળ આપણે આપણા પૈસા ખર્ચવાની કોઈ જરૂર છે નહીં. તો એ આપણે અહીંયા શીખવાડવામાં આવ્યું. તો સરસ મજાનું આપણે અહીંયા નાટક જોયું. હવે આગળ છે એ ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.